नमस्कार न्यूज 18 गुजराती में आपनु स्वागत छे, हूँ छु रिंकल। समाचार की शुरुआत करिए तो अल्पेश ठाकुर की पदयात्रा भाजप प्रेरित छे। ठाकुर समाज ने आगेवानी में फांटा पड़ी गया छे। राष्ट्रीय क्षत्रिय ठाकुर सेना ना आगेवान नु आ निवेदन छे। रामजी ठाकुरे अल्पेश ठाकुर नी सामे आक्षेपो कर्या छे। अल्पेश ठाकुर नी पदयात्रा में अमने आमंत्रण नथी। महेसाणा ना घणा आगेवानो पदयात्रा में नहोता जोड़ाया। अल्पेश ठाकुरे आदिशक्ति पदयात्रा शुरू करी छे। मरतोली थी वौचराजी नी 22 किलोमीटर नी आ पदयात्रा छे। अल्पेश नी पदयात्रा समये ज समाज ना आगेवाने आ प्रकार नो आक्षेप कर्यो छे। अल्पेश ठाकुर की पदयात्रा भाजप प्रेरित छे। अल्पेश ठाकुर जो भारतीय जनता पार्टी तरफ इशारा थी चलती रैली है। एट लगभग हमारा अँ स्थानिक युवा महसा तालुकाना लगभग घना बदा युवा जोड़ेला था। अल्पेश भाई जो ठाकुर समाज तरीके रैली करी हो तो दरेक समाज ठाकुर समाज आगे हाजरी एम आमंत्रण आपव जीइए तो दरेक समाज ठाकुर समाज आगे हाजर रही सके। ત્રણ અઠવાડિયા પહેલા આખલાની અડફેટે આવેલા વૃદ્ધનું મોત થયું છે। ફરસાણના વેપારી નિર્મલ ગાજરિયાનું સારવાર દરમિયાન મોત થયું છે। ભાવનગરના સરદારનગર નજીક આખલાએ વૃદ્ધને અડફેટે લીધા હતા। 5 ડિસેમ્બરે આખલાના હુમલા બાદ વૃદ્ધને ખસેડાયા હતા સારવાર હેઠળ। આખલાના હુમલાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો આખલાના હુમલાનો શિકાર બનેલા વૃદ્ધનું મોત થઈ ચૂક્યું છે। 3 અઠવાડિયા પહેલા જ આખલાની અડફેટે વૃદ્ધ આવ્યા હતા અને તેમનું મોત થઈ ચૂક્યું છે। નિર્મલ ગાજરિયા નામના વૃદ્ધ હતા, તેમનું સારવાર દરમિયાન મોત નિપજી ચૂક્યું છે। 5 ડિસેમ્બરે આખલાએ તેમના પર હુમલો કર્યો હતો અને જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। રાજ્યમાં 2 દિવસ કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। 24 કલાકમાં 5 જિલ્લામાં માવઠું થઈ શકે છે। કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા માટે આ આગાહી કરાઈ છે। 28 ડિસેમ્બરે 4 જિલ્લામાં માવઠાની આગાહી છે। દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી માટે આગાહી છે। 3 જિલ્લામાં ગાઢ ધુમ્મસની પણ આગાહી કરાઈ છે। કચ્છ, રાજકોટ અને પોરબંદરના કેટલાક વિસ્તારો માટે હવામાન વિભાગે આગાહી કરી છે। તો 5 જિલ્લામાં માવઠું થઈ શકે છે આજે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આજે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદ પડી શકે છે। પાટણ અને મહેસાણામાં પણ માવઠું થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। આગામી 2 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે। કુલ 4 જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે। આવતીકાલે દાહોદ અને પંચમહાલમાં કમોસમી વરસાદ પડશે। તદુપરાંત મહીસાગર અને અરવલ્લીમાં પણ માવઠું પડવાની શક્યતા છે। કુલ 3 જિલ્લામાં ગાઢ ધુમ્મસનો કહેર રહી શકે છે। તો આજે અને આવતીકાલે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। થોડા દિવસ પહેલા જ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી, ત્યારે પણ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત દયનીય બની ગઈ હતી, ત્યારે ફરી પાછા વરસાદની આગાહી કરાઈ છે। અરવલ્લીમાં રવિ સિઝનમાં ખેડૂતોએ મકાઈનું વાવેતર તો કર્યું, પરંતુ મકાઈમાં અમેરિકન ઈયળ લાગી જવાથી પાકને મોટું નુકસાન જવાની ભીતિ છે। લીલી ઈયળનો ઉપદ્રવ વધતા ખેડૂતોએ દવાઓનો ઉપયોગ પણ કર્યો, પરંતુ તેનાથી ઈયળો પર કોઈ જ અસર નથી થતી અને મકાઈના છોડના પાન ખવાઈ રહ્યા છે। ઈયળોના ઉપદ્રવથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે। વીઘા દીઠ 7 થી 15 હજારનો ખર્ચ કરી વાવેલો મકાઈનો પાક નિષ્ફળ જવાની ભીતિથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં ફસાયા છે। મેં 2 વીઘા મકાઈનું વાવેતર કર્યું છે, એની અંદર અત્યાર સુધી 2 થી 3 વાર ઈયળની દવા છોડી, પણ અમે નવી ઈયળનો રોગ આવી ગયો છે અને એનો કમસે કમ અંદાજ અત્યાર સુધી 15 હજાર જેટલો ખર્ચ કર્યો છે વીઘા દીઠ, અને અત્યારે નવા નવા રોગો આવશે, ખેડૂતોને મુશ્કેલથી જીવવાનો વારો આવી ગયો છે। હું પહોંચી ગયો, હું મકાઈ વાવી છે, અત્યારે મકાઈમાં એવું બન્યું કે મેં 3 થી 4 વખત દવા છોડી, દવાની કોઈ અસર થતી નથી, મકાઈ બોળી જાય છે, મકાઈનો પોનો ખવાય તે મેં આજે દવા છોડી ને કાલે જોઉં તો મકાઈ તો અડધી ખવાઈ જેલી હોય છે, પોનો ખાય નવી અમેરિકન ઈયળ આવી છે, હવે ઉત્પાદન કઈ રીતે લેવું?
અરવલ્લી જિલ્લામાં મકાઈનું વ્યાપક વાવેતર કરવામાં આવ્યું છે. ખેડૂતો દ્વારા જે વાવેતર કરવામાં આવ્યું છે, સારા ઉત્પાદનની આશાએ જે વાવેતર કર્યું છે તેમાં મોડાસા તાલુકાના જે ગામડાઓ છે ત્યાં હવે મકાઈમાં રોગચાળાની સ્થિતિ ઊભી થઈ છે. આપણે જે ખેતરમાં છીએ ત્યાં ખેતરની અંદર જે મકાઈ છે, મકાઈની અંદર લીલી ઈયળ એટલે કે અમેરિકન ઈયળ પડી હોવાની ખેડૂતો કહી રહ્યા છે. ખાસ કરીને જે રોગચાળાની સ્થિતિના કારણે ઉત્પાદન ઘટવાની શક્યતાના કારણે વિઘા દીઠ ખેડૂત દ્વારા 7 થી 15 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવ્યો છે. 4 વખત દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે, પરંતુ જે આ ઈયળ છે ઈયળનો નાશ થવાના ન થવાના કારણે હવે નુકસાની ભોગવવાની આવી રહી છે. જો ઉત્પાદન ઘટશે તો ખેડૂત ના માથે મોટું જોખમ ઊભું થઈ શકે છે. ત્યારે સરકાર દ્વારા જે પ્રકારે આ નુકસાન જઈ રહી છે તેવા સંજોગોમાં મકાઈના જે ભાવો છે તેને વધારવામાં આવે તેવી ખેડૂતો માગણી કરી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી.